અરે કહું છું, સાંભળો છો કે બેરા થઈ ગયા છો? બેરી હોત ને તો તમારા જેવાય ક્યારની તગડી મૂકી હોત. બોલો હું છે. ઘડિયાળમાં જુઓ કેટલા વાગ્યા, હજી સુધી રાધા કેમ નથી આવી? એ તમે ભણાવવાના રવાડે ચડ્યા છો. આ દીકરીની જાત તો ચાર ચોપડી ભણે ને એટલે બસ, કાગળ લખતા વાંચતા આવડે ઘણું. ઓહો હો હો, ભણતરની તમને શું ખબર પડે, એની કિંમત કેટલી થાય ખબર છે? હવે જો તમે તમે ક્યાં ભણી ગણીને મોટા બાલિસ્ટર થયા છો? ભાઈ અમે ભલે ને ભણીને બાલિસ્ટર ના થયા, પણ અમારી દીકરી રાધા છે ને એ ભણીને બાલિસ્ટર ચોક્કસ થવાની છે. સમજ્યા મુખિયાણી? એ મુખી બાપા, બાલિસ્ટર નહીં પણ બેરિસ્ટર, અને બેરિસ્ટર એટલે વકીલ. લ્યો આવી ગયા વકીલાત કરવા. અરે હું આજે વકીલાત કરવા નથી આવ્યો માસી, વખાણ કરવા આવ્યો છું. સાંભળીને મુખી બાપા તમારી છાતી ગજ ગજ ફૂલી જશે, પછી તમારા ખમીસના બટન તૂટી જશે, પછી તમારું ખમીસ ફાટી જશે, પછી તમારું ધ ધ. હવે વાતમાં મોણ નાખ્યા વગર ઝટ પૂરી કરને. હા લ્યો કહું. ઓલો કાળ ઝાડ કાળિયો ખરો ને, એને અમે ના નો લે. જમદૂતનું આત્રે દાડે એકાદ નો જીવ ન લે તો એને જંપ ન વળે, કસાય કરતાય ભૂંડો, કોણ જાણે હજુ કેટલાય ને ભરખી જાશે. હવે મારી વાત સાંભળો, ઈ રોજ નિર્દોષોને મારી નાખનારો કસાય અમારી ત્રણ જણાની જાળમાં સપડાઈ ગયો અને પોલીસના હાથમાં પકડાઈ ગયો. હાશ, ભલું થાજો એ પોલીસ વાળાનું, ઘણે દાડે બહાદુરીનું કામ કર્યું. તેમાં નવાઈ શું થઈ, પોલીસનું કામ પોલીસ જ કરે ને? અરે પણ મુખી બાપા, આ કામ પોલીસે નથી કર્યું, અમે ત્રણ જણાએ પાર પાડ્યું છે. હા, અને અમે ત્રણ જણા એટલે હું, શ્યામ અને રાજા, અમે ત્રણ જણાએ યુક્તિ કરીને કાળિયાને પોલીસના હાથમાં પકડાવી દીધો. લ્યો હામળો દીકરીના પરાક્રમ, નાતમાં જે દી આ વાતની જાણ થશે ને, ઈ દી કોઈ માગું નાખવા આવતું હશે ને ઈએ નહીં આવે. મરી ગયા, આ જીવણીએ કઈ ગોટો માર્યો લાગે છે. એને આપણા પહેલા પૂછવાની શી જરૂર હતી? રાધા, આ જીવન શું કહે છે? બાપુજી, આમાં મારો ભાગ નથી. વાત એ છે કે આ જીવણી અને શામી મળીને મને પરાણે. આ ખોટું બોલે છે, આ ખોટું બોલે છે મુખી બાપા. આ જીવણી અમને ખોટા રવાડી ચડાવે છે. જીવણિયા તને તો હું, અરે વરે, અરે પણ જીવણ, અરે પણ શામ, અરે તમે, મારે તો એને કોલેજ માંથી જ ઉઠાડી લેવી છે. જીવણ જીવણ, એ જીવણ, અરે આ કાયમ હાથમાં હોન હાકીને શું કામ ફરે છે? અરે પ્રેક્ટિસ કરું છું. શેની? આ તું પરણીને ઘેર આવે ને, વેલી ના ઉઠે ને, તો તારા કાનમાં ભોપું વગાડી અને જગાડી શકાય. અરે મારા રોયા, પણ આટલું મોટું ભોપું તે રખાતું હશે? જો મારા બાપે કેવું નાનું રાખ્યું છે. ઈ તો હવે એની ઉંમર થઈ ને એટલે હાથ ધ્રુજતા હોય, શરૂઆતમાં અને અંતમાં નાના ભોપું જ વગાડવા જોઈએ. કોણ જાણે કેમ આપણે જરાક વાતે વળગીએ છીએ ને, આ તારી ટ્યુબ ની વાલ ટ્યુબ ફટાક કરીને ઉડે છે. વાલ ગોલો ટાઈટ રાખતી હોતા. ટાઈટ તો રાખું છું, પણ આ તારી અરે વાત કરવા ઉભી રહું છું ને કે તારો ઢીલો પડી જાય છે. હવે વાલ ગોલો તારા બાપ જેવો ઢીલો, અને વાલ ટ્યુબ તારી માં જેવી અદેખી છે. લાવ હવા ભરી દઉં. આખા પંપ મારજે હો. હવે ભાઈ આખા પંપ મારું જો ને તો વાઇસર છોલાઈ જાય છે. જો હવે આ પાછું નાખતા છે ને, આખું વાઇસર છોલાઈ જશે.